કમિશન સમક્ષ આવેદન પત્ર આપવા જતા પાટીદારોની અટકાયત પોલીસ અધિકારી પાટીદારો વચ્ચે હુબાળો નલિન કોટડિયા સહિત અનેક પાટીદારોની અટકાયત ઓબીસી કમિશનમાં રજૂઆત કરવા જનારા પાટીદારો સાથે થયેલા હુબાળા મામલે હાજરી આપી નિવેદન કહ્યું કોઈ પણ ભોગે અનામત લઈને જ રહીશું બીજા સત્રની ચૂંટણી પૂરા જોશથી લડશે એનસીપી પ્રફુલ્લ પટેલનું સૂચક નિવેદન અનેક પાટીદાર આગેવાનોએ કોંગ્રેસ છોડી એનસીપીમાં જોડાયા વાપીમાં મોબાઈલની દુકાનમાં તસ્કરોનો તરખાટ મોઘા મોબાઈલ અને કોમ્પ્યુટરને ચોરીને લઈને લૂંટારૂ હવે ફરાર મહેસાણાના એક પોલીસ કોન્સ્ટેબલે મેળવી અનોખી સિદ્ધિ ઓસ્ટ્રેલિયાની પર્થ સિટીમાં વર્લ્ડ માસ્ટર એથ્લેટિક્સમાં ભારતની ટીમમાં મેળવ્યું સ્થાન અને ગુજરાતની સૌથી લોકપ્રિય ચેનલ બીટીવી હવે ટાટા સ્કાય ઉપર નવા રૂપરંગ સાથે 1718 પર નંબર પર નિહાળી શકો છો બીટીવી ચેનલ નમસ્કાર બુલેટિનમાં આપનું સ્વાગત છે હું જો ભાગ્યશ્રી પાકિસ્તાની બે મહિલાઓ અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં ફરી રહી હોવાના જાણવા જોગ ફરિયાદની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આખરે હવે ગણતરીના જ કલાકોમાં જ બંને યુવતીઓ સહિત બાળકની ધરપકડ કરી છે પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે નાબીરા અને આયેશા નામની બંને પાકિસ્તાની યુવતીઓના લગ્ન એક જ પરિવારમાં અમદાવાદમાં થયા છે અને સાસરી પક્ષ તરફથી તેમને વધુ પડતા ત્રાસ અપાતા તેમણે ઘર છોડ્યું હતું જે બાદ અમને મહિલાઓ રાજસ્થાનના જોધપુર વાયા પાકિસ્તાન જવાની હતી પરંતુ તેમના એક બાળકનો પાસપોર્ટ નહીં હોવાથી પોલીસે તેમને અટકાવીને પૂછપરછ હાથ ધરાતા તેમણે પોતાની આપવીતી પોલીસ સમક્ષ રજૂ કરી હતી જે બાદ રાજસ્થાન પોલીસે પાલડી પોલીસનો સંપર્ક સાધીને આ બંને મહિલાઓને પાલડી પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપતા પાલડી પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી હાથ ધરી મહત્વનું છે કે હાલ પાલડી પોલીસ સહિત સુરક્ષાની જુદી જુદી ટીમો પણ આ બંને યુવતીઓના કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે હવે મીડિયા સમક્ષ વધુ વિગત આપવાનું તે યુવતીઓ ટાળી દે છે પાકિસ્તાની મહિલા ગુમ થયા અંગેની અમે જાણવા જોગ દાખલ કરેલી જે આજરોજ મળી આવેલ છે એમના સંતાનો સાથે અને એની હાલ આગળ તપાસ ચાલુ છે અમદાવાદ શહેરમાં અપહરણ અને ખંડણી માંગવાના તથા મારામારીના ગુનામાં હવે નાસ્તા ફરતા આરોપી સહદેવ તોમરની ક્રાઇમ બ્રાન્ચની ધરપકડ કરી આરોપી અગાઉ 30 જેટલા ગુનામાં પકડાયો છે અમદાવાદના ઘાટોડિયા વિસ્તારમાંથી અજય નામના યુવાનું અપહરણ કરી ખંડણી માંગવામાં આવી હતી જે કેસમાં તેની ધરપકડ કરી હતી આરોપી અનેકવાર પાસા હેઠળ જેલમાં પણ જઈ આવ્યો ગુનો બનવા પામ્યો હતો જે અપહરણ એક અજય ઉર્ફે મોન્ટા નામના વ્યક્તિનું અપહરણ થયું હતું ને તેમાં લગભગ 91 જેટલા આરોપીઓ સંડોવાયેલા હતા આ તમામ ગુનાની તપાસ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જ 8-1 આરોપીઓની એની અંદર ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેનો જે મુખ્ય ષડયંત્રકાર હતો અને જેને સમગ્ર આ કાવતરું રચ્યું હતું તેવા સહદેવ તોમર નામનો આરોપી એની અંદર વોન્ટેડ હતો તે ફરાર હતો લુપાતો છુપાતો ફરતો હતો પરંતુ ક્રાઇમ બ્રાન્ચને ના સ્કોડ જેએન ઝાલા સાહેબના સ્કોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચાંદખેડા વિસ્તારમાંથી આજરોજ એની ધરપકડ કરવામાં આવેલી છે તો આરોપી સદેવ તોમર અનેક ગુનામાં સંડોવાયેલો છે શહેરના વિવિધ પોલીસ સ્ટેશન માટે વોન્ટેડ પર જાહેર કરવામાં આવ્યો છે શહેર કોટડામાં 11 ગુના 4 ગુના ગુમતીપુર પોલીસ સ્ટેશન તેમજ સાબરમતી સરદારનગર નારણપુરા અને ઘાટોડિયામાં 1 ગુનો નોંધાયેલો છે ક્રાઇમ બ્રાન્ચમાં 4 ગુના મેઘાણીનગર અને 16 માધવપુરા અને 2 બાપુનગર ગુનામાં તે વોન્ટેડ છે સદેવ તોમર ખૂબ જ રીઢા પ્રકારનો આરોપી છે તેને અગાઉ તેને મારામારીના તેની ઉપર ખૂનની કોશિશના વેપન્સના અને પ્રોહિબિશનના પણ ઘણા બધા ગુનાઓ દાખલ થયેલા છે અને તેમાં તે બાબતે તેની ધરપકડ પણ કરાયેલી છે આ આરોપીને ઘણી વખત પાસા હેઠળ પણ અટકાયત કરવામાં આવેલી છે આરોપીના જે તે વખતના અપહરણની ફરિયાદમાં ફરિયાદીના પ્રાથમિક રીતે જણાવ્યા પ્રમાણે જે આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતી હતી તો તે આરોપીને એવું લાગતું હતું કે ક્યાંક ના ક્યાંક આ જે ફરિયાદી છે એના દ્વારા પોલીસને માહિતી આપવામાં આવેલી છે અને આ માહિતી પોતાની લીક કરે છે અથવા તો પોતાને પોલીસમાં પકડાવી દે છે તેવા એના પ્રાથમિક વિચારો સર તેને અપહરણ કરી અને તેને ધાકધમકી આપવા માટે એનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની જોડેથી પૈસા પડાવવા બાબતની પણ આખી ષડયંત્ર રચ્યું હતું દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દિવાળીની બરોબર પહેલા આજે ભેળસેળિયાઓ સામે હવે આરોગ્ય ખાતાએ લાલ આંખ કરી છે
રાજ્યના વિવિધ શહેરોમાં હેલ્થ વિભાગ હવે સક્રિય બન્યું છે અને વિવિધ શહેરોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે દરોડા પાડ્યા છે. અમદાવાદ શહેરની મીઠાઈની દુકાનો પર દરોડા પાડી લેવાયેલા નમૂના હાથ લેવામાં આવ્યા ત્યારે હવે શહેરના પ્રસિદ્ધ મીઠાઈના વેપારીઓને ત્યાં દરોડા પાડીને મીઠાઈની દુકાનોમાંથી નમૂના પણ લેવાયા છે. દિવાળીના પર્વમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા હવે તવાઈ બોલાવી લેવામાં આવી છે. ત્યારે સુરતમાં પણ કેટલીક નામાંકિત દુકાનો પર દરોડા પાડી મીઠાઈના સેમ્પલ પણ લેવામાં આવ્યા. આ સેમ્પલ ચકાસણી માટે લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા છે. ત્યારે હવે આરોગ્ય વિભાગની કામગીરીની થી લઈને જે મીઠાઈ વેચતા વેપારીઓમાં હવે ફફડાટ ફેલાઈ ગયો છે. દિવાળીના તહેવારને લઈને પોરબંદરમાં પણ આરોગ્ય વિભાગનો હવે સપાટો સામે આવી રહ્યો છે. મીઠાઈના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આરોગ્ય વિભાગ દ્વારા શહેરની અલગ અલગ મીઠાઈની દુકાનોમાં દરોડા પાડીને મીઠાઈના સેમ્પલો લઈને વડોદરા લેબોરેટરી ખાતે મોકલવા તજવીજ હાથ ધરાઈ. જોકે આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈની દુકાનોમાં કરવામાં આવી રહેલા ચેકિંગને લઈને જ ભેળસેડિયા મીઠાઈના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો. દિવાળીના તહેવારો નજીક આવતા હોય અમોએ મીઠાઈ પ્રસાદની દુકાનોમાં ચેકિંગ શરૂ કરેલ છે અને મીઠાઈના તથા પ્રસાદના નમૂનાઓ લેવાની કામગીરી ચાલુ કરેલ છે. અત્યારે પારસ ડેરી પછી બીજું પ્રસાદનું નમૂનો લેવું ચાલુ રહેશે, આખો દિવસ આજ ચાલુ રહેશે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. શહેરની દરેક ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગ દ્વારા હવે દરોડા પાડવામાં આવ્યા છે. આ દરેક મીઠાઈની દુકાનો પર મીઠાઈના નમૂના લેવામાં આવ્યા છે. ત્યારે હવે જેથી જ શહેરના દરેક ફરસાણ અને મીઠાઈના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે આખરે સવાલ એ થાય કે તહેવારો આવે ત્યારે જ કેમ આરોગ્ય તંત્ર જાગે છે. તો આ તરફ હાર્દિક પટેલ પાસ કાર્યકરોની અટકાયત મુદ્દે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું તેમજ જણાવ્યું હતું કે પાટીદારોને ખતમ કરવાનું હવે કામ કરે છે ભાજપ. એ વાતમાં સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતની અંદર પાટીદારોનો અનામતનો સમાવેશ નથી કરવા દેવો, પાટીદારોને અનામત નથી આપવા દેવી અને ફક્ત લેવા અને કળવાના નામે પાટીદારોને ભાગલા કરવાનું સરકાર દ્વારા આયોજન થઈ રહ્યું છે. ચોક્કસપણે સરકારે નક્કી કરી દીધું છે કે પાટીદારોને અનામત ન મળે, પાટીદારો ઓબીસી કમિશનની રજૂઆત ન કરે. સરકાર વારંવાર કહે છે કે તમે ઓબીસી કમિશનની રજૂઆત નથી કરતા, તો આજે અમે ઓબીસી કમિશનની અંદર રજૂઆત કરવાનો પ્રયાસ કરી આવ્યો તો છતાં પણ અમને રોકવામાં આવ્યો. સમાજને અનામત આપવી પડશે, નહીં તો આવનારા દિવસોમાં આનું પરિણામ બહુ સખત રીતે ભોગવવું. પાસ કાર્યકરોની અટકાયત મુદ્દે હાર્દિક પટેલે પોતાના નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે સરકારે જ ઈચ્છતી નથી કે પાટીદારોને ઓબીસી મળે. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે પાસના કાર્યકર્તાઓ દ્વારા શાંતિપૂર્વક રજૂઆત કરવા છતાં પણ કેમ કાર્યકર્તાઓની અટકાયત કરી અને સમાજના ભાગલા કરવાનું કામ ભાજપ દ્વારા કરવામાં આવે છે તેમ પણ તેઓએ જણાવ્યું. પાટીદારોને ઓબીસીમાં સમાવવાની માંગણી સાથે ઓબીસી કમિશન અને કચેરીમાં આવેદનપત્ર આપવા ગયેલા પાસના કન્વીનરોની હવે અટકાયત કરી લેવામાં આવી છે. પાસ કન્વીનર દિનેશ બાંભણિયા, ધારાસભ્ય નલિનભાઈ કોટડિયા સહિત 50 કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી છે અને તમામ કન્વીનરોને રજૂઆત કરવા અટકાયત કરી લેવામાં આવી છે. રજૂઆત માટે 5 લોકોની મંજૂરી આપવામાં આવી હતી. વાત હવે અન્ય સમાચારની. મંગળવારે રાત્રે અમદાવાદ આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે કે અમિત શાહ હવે ગણતરીના કલાકોમાં જ દિલ્હી પરત ફર્યા ત્યારે હવે જેને લઈને સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે. વાત એવી હતી કે અમિત શાહ 4 દિવસ માટે અમદાવાદ રોકાણ કરવાના હતા અને દિવાળી મનાવીને પરત દિલ્હી પરત ફરવાના હતા. જોકે ત્યારબાદ અચાનક જ તેમના પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર થયો અને બપોર બાદ દિલ્હી રવાના તેઓ થઈ ગયા. જોકે 2 દિવસ બાદ ફરી અમિત શાહ અમદાવાદ આવે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે આ 2 દિવસ માટે ફરી કેમ
તેમને દિલ્હી ફરવાનું થયું તે અંગેનું કારણ હજુ પણ અકબંધ છે. તો અમદાવાદમાં આવેલા અમિત શાહને મળવા માટે તેમના નિવાસ સ્થાને ભાજપના નેતાઓ ઉમટી પડ્યા, જેમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સહિત અનેક નેતાઓ તેમને મળવા પહોંચી ગયા હતા. અમિત શાહને મળનારા નેતાઓમાં રાજ્યના પૂર્વ ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ પણ હતા, જેમને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મંત્રીમંડળમાંથી બાકાત કરવામાં આવ્યા છે. ત્યારે સૌરભભાઈ પટેલ અને અમિત શાહ વચ્ચે શું ચર્ચા થઈ તે પણ જાણવા મળી શકાયું નથી. સૌરભભાઈ પટેલે આ મુલાકાતની માત્ર શુભેચ્છા મુલાકાત જ ગણાવી, પરંતુ સૂત્રોનું માનીએ તો સૌરભભાઈ પટેલને સંગઠનમાં કોઈ મહત્વની જવાબદારી સોંપવા અંગે પણ ચર્ચા થઈ હોય તેવી શક્યતાઓ હવે જોર પકડ્યું છે. નીટની પરીક્ષાને લઈને હવે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતમાં નીટની પરીક્ષા આપી શકાશે. નીટ પરીક્ષા ન આપવાની વાલીઓની માંગ અયોગ્ય હોવાનું પણ જણાવ્યું. શિક્ષણ મંત્રીની જાહેરાતથી નીટના પરીક્ષાર્થીઓમાં આનંદની લાગણી ફેલાય છે. બે હજાર 2017ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પક્ષો હવે તડામાર તૈયારીઓ શરૂ થઈ રહી છે, ત્યારે હવે એનસીપી પણ પૂરા જોશમાં ચૂંટણી લડશે. ત્યારે એનસીપી નેતા પ્રફુલભાઈ પટેલે પાર્ટીને મજબૂત કરવા માટે ગુજરાતમાં તેઓ આવી પહોંચ્યા છે. ગુજરાતમાં યોજાનારી વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી માટે એનસીપીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને એનસીપીના ગુજરાત પ્રદેશના પ્રભારી પ્રફુલ પટેલ જેઓ દિવાળી પછી ગુજરાતમાં સ્થાયી થવાના છે અને પક્ષને મજબૂત કરવાના છે. વાત કરીશું પ્રફુલ પટેલ સાથે. જી પ્રફુલભાઈ, ગુજરાતમાં સ્થાયી થવાનો નિર્ણય કેમ અચાનક? ના ના, અચાનક કોઈ નિર્ણય નથી. એનસીપી અમારી એક રાજ્યની એક સ્થાપિત પાર્ટી છે, ભલે અમે નાના છીએ કોંગ્રેસ અને ભાજપથી, અને અમારા પક્ષના પ્રતિ લોકો ખૂબ મજે આકર્ષિત પણ થઈ રહ્યા છે. એનું કારણ છે કે અમારી નીતિ, અમારું કાર્ય, અમારી સારી છબી, અને અમે એને આગળ વધારવા માટે લોકો કહે છે કે ભાઈ તમારું નેતૃત્વ પણ અહીંયા જોઈએ, અને એટલા માટે અમે બધાએ વાત કરી. અને હું તો મૂળ નડિયાદનો છું, ગુજરાતનો છું, એટલે અમે કહ્યું કે જરૂર હું ગુજરાતમાં એનસીપીને સામેથી રહીને આગેવાની કરીને હું કામ કરીશ, પહેલ કરીશ, અને લોકોને પણ એના લીધે વિશ્વાસ નિર્માણ થાય કે નહીં, એનસીપી સક્ષમ પક્ષ જ નથી પણ સક્ષમ નેતૃત્વ પણ એના સાથે પ્રદાન કરી રહ્યું છે. પ્રફુલભાઈ, અનેક પ્રકારના મુદ્દા ગુજરાતમાં જોવા મળે છે, ઘણી બધી નકારાત્મક પણ રાજકારણમાં ફેલાયેલી છે. કયા પ્રકારના મુદ્દા અને કયા પ્રકારના વિચારો સાથે તમે 2017માં આગળ વધશો? જો આજે ખેડૂતોના પ્રશ્નો છે, બેરોજગારી છે, મોંઘવારી છે, લો એન્ડ ઓર્ડર છે, કરપ્શન છે, એ આ બધા મોટા પ્રશ્નો આજે ગુજરાતના સામે છે. આ કોઈ ખાલી વાતો કરીને કંઈ સોલ્વ નથી થવાના, અને આ પ્રશ્નોને લઈને આજે અમારે લોકોના સામે જવાની એ જરૂરત છે. લોકોને ધ્યાન આકર્ષિત કરીએ કે ભાઈ આ બધા પ્રશ્નો છે, આ બધું સોલ્વ કેવી રીતે થવાનું છે, ખાલી વાતો કરીને નથી થવાનું. અને અમે કોઈ જેને કહીએ કે હલકી રાજનીતિ નથી કરવા માગતા કે કોઈના ઉપર ખાલી દોષારોપણ કરીએ કે આમ છે ને તેમ છે કે કોઈનું તોછડું બોલીએ, એવું નથી અમારે કરવું. અમારે એક સ્પષ્ટ અને એક સારી ભૂમિકા લઈને લોકોના સામે જવું છે અને લોકોમાં વિશ્વાસ નિર્માણ કરવો છે કે નહીં, એનસીપી ખરેખર અમારા માટે કામ કરી શકશે. તો આ હતા પ્રફુલ પટેલ, કે જેમનું કહેવું છે કે તેઓ કોઈ નકારાત્મક રાજકારણ નહીં પરંતુ સકારાત્મક પરિબળોની સાથે પ્રજા વચ્ચે જશે અને તેમની સાથે એનસીપી છે એવું મજબૂત કરવાનો પ્રયત્ન કરશે. કેમેરામેન નરેન્દ્ર સોલંકી સાથે ગૌરવ પટેલ, VTV અમદાવાદ. આ સાથે જ બુલેટિનમાં સમય બ્રેકનું જોડાયેલા રહો VTV સાથે. આજે ટાઉનમાં બ્રેક બાદ આપનું સ્વાગત. જેમ જેમ દિવાળીની સીઝન હવે નજીક આવી રહી છે તેમ તેમ હવે તસ્કરોની પણ ખુલ્લેનો દોર મળી ગયો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે વાપીમાં એક મોબાઈલની દુકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, પરંતુ તસ્કરની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. તો જોઈએ કેવો હતો ચોરીનો આ લાઈવ ખેલ. વલસાડના વાપીમાં તસ્કરોએ મચાવી દીધો છે તરખાટ. વાપીમાં આવેલી એક મોબાઈલની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી અને મોંઘા મોબાઈલ અને કમ્પ્યુટરને ઉઠાવીને થઈ ગયા ફરાર. જો કે તસ્કરોની ટોળકીનો એક શખ્સ ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે.
आप जोई शको छो के पोताना साथियों साथे आवेलो एक तस्कर कई रीते करी रह्यो छे मोंघा मोबाइल नी चोरी, परंतु पोतानो चेहरो सीसीटीवी कैमरा मां कैद न थाय ते माटे आ चबराक तस्करे पोतानो चेहरो पहेलाथी ज मुखोटाथी छुपावी लीधो छे। रातना अंधकार मां आ चोर बिंदास चोरी करी रह्यो छे अने एक बाद एक अनेक मोबाइल नी चोरी करी एक थैला मां भरी फरार थई जाय छे। सामने खिड़की टूटा हुआ दिखा और सारे मोबाइल जो है वो खाली थे, देखते ही समझ में आ गया कि चोरी हुआ है। फिर दुकान खोलने के बाद में देखा कि कहाँ से हुआ है, वो समझ में नहीं आ रहा था कितना सफाई से चोरी किया है। फिर यहाँ पे हमारे पास में सीसीटीवी कैमरा है तो उसको रिवर्स करके देखा तो पता चला कि पीछे का खिड़की तोड़ करके। छेल्ला एक पखवाड़िया वलसाड जिल्ला में एक पछी अनेक घरफोड़ अने चील झड़प की घटनाओ बनी छे। पोलीसे आ घटना बाद डॉग स्क्वॉड अने एफएसएल नी मदद लई चोर नु पगेरू मेळवाना प्रयास हाथ धर्या छे, जो के पोलीस मीडिया समक्ष कई पण बोलवा तैयार नथी। हाल तो पोलीस पासे आ चोर गैंग ना फूटेज पण छे, त्यारे तात्कालिक आ गैंग झड़पाय अने पोलीस द्वारा सघन नाइट पेट्रोलिंग करवामां आवे तेवी मांग हाल उमरगाम वासीओ करी रह्या छे। हवे जोवुं रह्युं पोलीस केटला समयमां आ तस्करने झड़पी पाड़े छे। मानव ठाकोर, वीटीवी न्यूज, उमरगाम। વાત હવે અમદાવાદની। અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલા પિરાણા ડમ્પિંગ સાઇટ પર એકાએક આગ ભભૂકી ઉઠતા ફાયર વિભાગ હવે દોડતું થયું હતું। કેમિકલ યુક્ત સૂકા કચરાની લપેટમાં આગે હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી જે ફાયર વિભાગની 7 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી જઈ 25 લાખ લીટરથી પણ વધુ પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને સંપૂર્ણ કાબૂમાં લીધી। મહત્વનું છે કે ગત શનિવારે આજ સાઇડ પર નજીવી આગ લાગતા ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા આજ ડમ્પિંગ સાઇટને નોટિસ પણ ફટકારવામાં આવી હતી, ત્યારે હવે આજ રોજ ફરી એક વખત આગનો બનાવ સામે આવતા ગુજરાત પોલ્યુશન બોર્ડે કેવા પગલા ભરે છે તે જોવું રહ્યું। બુલેટિનમાં ફરી સમય એક બ્રેકનું જોડાયેલા રહો વીટીવી સાથે। આ સાથે જ બ્રેક બાદ આપનું સ્વાગત છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અમદાવાદથી, તે બ્રેકિંગ ન્યૂઝની જો વાત કરવામાં આવે તો લાલ દરવાજા અપના બજારમાં ઈસીબીના દરોડા સામે આવી રહ્યા છે। સહાયક વાણિજ્ય વેરા કમિશનરની કચેરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, ત્યારે હવે રાજ્યની વાણિજ્ય વેરા કમિશનરની કચેરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ અમદાવાદના રિલીફ રોડ ઉપર આવેલી વાણિજ્ય વેરાની ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું। દિવાળીના સમયમાં વેપારીઓ અને વાણિજ્ય વેરા કચેરી વચ્ચે કરના મોટા વ્યવહારો થતા હોય છે, ત્યારે તે સંદર્ભે જ એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। તો ફરી એકવાર આપને જણાવીશું અમદાવાદથી મહત્વના સમાચાર। રાજ્યની વાણિજ્ય વેરા કમિશનરની કચેરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ અમદાવાદના રિલીફ રોડ ઉપર આવેલી વાણિજ્ય વેરાની ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। દિવાળીના સમયમાં વેપારીઓ અને વાણિજ્ય વેરા કચેરી વચ્ચે કરના મોટા વ્યવહારો થતા હોય છે, જે સંદર્ભે જ એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા વિશાલ મહેતા। વિશાલ, જાણવા માંગે છો કે જે રીતે હવે દિવાળી આવી રહી છે ત્યારે હવે એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ અમદાવાદના રિલીફ રોડ પર આવેલી વાણિજ્ય વેરાની ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ રહી છે? વધુ વિગતો શું છે આપની પાસે?
ચોક્કસ જે રીતે ભાગ્યશ્રી આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે એસીબી દ્વારા એક સરપ્રાઇઝ રેડ કહી શકાય કે જે અમદાવાદના અલગ અલગ કચેરીઓની અંદર આ ઓપરેશન ઓપરેટ કરવામાં આવી રહ્યું છે. પોલીસની અલગ અલગ ટીમોને અલગ જગ્યાએ એક જ સમયે મોકલી અને આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં અત્યારે આપણે ઉભા છીએ લાલ દરવાજા આપણા બજાર પાસે, ત્યાં વાણિજ્ય ભવન કચેરીના ઘટક 4 ની અંદર આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે સર્ચ ઓપરેશનની અંદર અધિકારીઓ દ્વારા તમામ અધિકારીઓની ચકાસણી કરવામાં આવે છે, તેમના જે આસપાસની જગ્યાઓ છે તેનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે, તપાસ કરી છે. કોઈ પણ જો શંકાસ્પદ કે એવી કોઈ ચીજ વસ્તુ કે પછી રૂપિયા મળી આવે છે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આની પહેલા પણ જયારે પણ તહેવારો હોય છે ત્યારે એસીબી દ્વારા આ પ્રકારના ઓપરેશનો કરવામાં આવતા હોય છે, જેમાં આ વખતે પણ દિવાળી નજીક છે ત્યારે આ પ્રકારનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અને અપના બજારની સાથે સાથે પથ્થરકુવા પાસે રિલીફ રોડ પર પણ આ પ્રકારનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અમદાવાદના અલગ અલગ કચેરીઓની અંદર અલગ અલગ ટીમ મોકલી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. પણ મહત્વની વાત છે કે સર્ચ ઓપરેશનની અંદર કેટલીક વાર કેટલાક અધિકારીઓ લાંચ લેતા ઝડપાઈ જતા હોય છે, પરંતુ આ વખતે જયારે સર્ચ ઓપરેશન અપના બજારની અંદર ચાલી રહ્યું છે તેમાં અત્યાર સુધીમાં કોઈ પણ એવી માહિતી અથવા તો એવી કોઈ વસ્તુ મળી હતી જેના કારણે અધિકારી સામે કોઈ પણ કાયદેસરના પગલાં લઈ શકે, પરંતુ એસીબીની ટીમ સમગ્ર અમદાવાદની અંદર અત્યારે એક્ટિવ છે અને બની શકે કે ક્યાંકથી કોઈક એવી શંકાસ્પદ અથવા તો એન્ટી કરપ્શનની વસ્તુ મળી જાય જેના કારણે તેના પર કેસ થઈ શકે. જી વિશાલ, દિવાળીનો પર્વ છે ત્યારે હવે વેપારીઓ અને કહી શકાય કે અધિકારીઓ વચ્ચે મોટી સાંઠગાંઠ થતી હોય છે, ત્યારે લઈને રેડ કરવામાં આવી છે, શું વિગતો આ અંગે? ખાસ કરીને વાત કરીએ જે રીતે દિવાળીનો પર્વ છે અને વેપારીઓ અને જે અધિકારીઓ વચ્ચે રૂપિયાની સાંઠગાંઠ થતી હોય છે, રૂપિયા દ્વારા કંઈક પતાવટ કરવામાં આવતી હોય છે. ખાસ કરીને મહત્વની વાત છે કે દિવાળીના તહેવારની અંદર ફૂડ માર્કેટની અંદર સૌથી વધારે રેડ કરવામાં આવતી હોય છે, જેમાં જે રેકોર્ડ છે તે પ્રમાણે રેકોર્ડમાં એસીબી દ્વારા અગાઉ આ રીતની એક રેડ કરવામાં આવી હતી. ગયા વર્ષે કરેલી એસીબીની રેડમાં ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ એફડીસી ડિપાર્ટમેન્ટની અંદરથી અધિકારીઓ પાસેથી કેટલીક એવી ચીજ વસ્તુ અને રૂપિયા મળી આવ્યા હતા જેના કારણે તેમની સામે કેસ કરવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે એસીબીએ ફરી એકવાર સરપ્રાઇઝ રેડનું જે પ્રારંભ કર્યો છે અને અલગ અલગ જગ્યાએ રેડની શરૂઆત કરી છે. જોવાનું રહેશે કે આ રેડની અંદર કેટલા અધિકારીઓ ટ્રેપ થાય છે અને કઈ કઈ વસ્તુઓ બહાર આવે છે, પરંતુ હાલમાં એસીબીએ તક્તો તૈયાર કર્યો છે અને સમગ્ર જગ્યાએ તેમની ટીમને સક્રિય કરી છે. જી, જોવાનું રહેશે કે કહી શકાય કે રેડ પડી છે તેમાં કેટલા અધિકારીઓ ટ્રેપ થાય છે. આભાર સમગ્ર માહિતી માટે. અને સમાચારની વાત કરશું, દિવાળી એટલે પ્રકાશનું પર્વ. દીવડાથી લોકો પોતાનું ઘર તેમજ ઓફિસની સજાવટ કરે છે, ત્યારે હિન્દુઓના પવિત્ર તહેવારમાં દીવડા બનાવતા મુસ્લિમ કારીગરો કોમી એકતાનો પ્રકાશ ફેલાવી રહ્યા છે. જોઈએ એક વિશેષ અહેવાલ. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે છે ભુજના. ભુજમાં વર્ષોથી મુસ્લિમ પરિવાર પરંપરાગત રીતે માટીના કોડિયા બનાવી રહ્યા છે. આ પરિવાર નવરાત્રીમાં ગરબા અને દિવાળીમાં દીવડા બનાવવાની કામગીરી સાથે આજે પણ જોડાયેલો છે. અવનવી ડિઝાઇનના દીવડા તૈયાર કરાય છે. કુંભાર કારીગરો લુપ્ત થઈ રહ્યા છે ત્યારે દિવાળીમાં પ્રકાશ ફેલાવવાનું કામ આ કારીગરો કરી રહ્યા છે. તેઓ કોમી એકતાનો પ્રકાશ સમાજમાં ફેલાવી રહ્યા છે. આ દીવા તો તમે જોઈ રહ્યા છો, અમે ક્યાંથી દીવડા બનાવીએ, લગભગ એક મહિનાથી અમે બધા તાણ કરીને બધા દીવડા બનાવીએ, બધો પરિવાર મળીને. આ દીવડા અમે માર્કેટમાં તો બધો ભાવ લે 5 રૂપિયા 10 રૂપિયા, અમને તો અડધો ભાવ મળે. આજના યુગમાં માનવી ધર્મના નામે નાતજાતના વાડામાં બંધાયો છે, ત્યારે ભુજનો મુસ્લિમ પરિવાર દિવાળીના તહેવાર પર કોડિયા બનાવી કોમી એકતાનો સંદેશ આપી રહ્યા છે. આમ પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા મુસ્લિમ કારીગરોની મહેનતથી હિન્દુના ઘરોમાં પ્રકાશ ફેલાય છે. આ કારીગરોના કામને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા મદદ કરાય તેવી માંગણી પરિવારો કરી રહ્યા છે. અલ્પેશ ગોસ્વામી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.